હલો વિદ્યાર્થી મિત્રો તમારું સ્વાગત છે અમારી ચેનલમાં જો તમે અમારી ચેનલ ઉપર નવા હોવ તો અમારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં આજે આપણે એક લેટેસ્ટ ન્યૂઝ લઈને આવ્યા છે એસએસસીનું પરિણામ ક્યારે આવશે અને કેવી રીતે બનશે અને માર્ક્સ ક્યારે ઓનલાઈન જોઈ શકશો એની માહિતી હું આપવા જઈ રહ્યો છું તો ધોરણ દસનું પરિણામ જોઈએ તો ચોવીસમી જૂને જાહેર થવાની સંભાવના છે કાલ સુધીમાં શાળાઓ બોર્ડની વેબસાઇટ પર માર્ક્સ અપલોડ કરશે અને જુલાઈમાં મળશે માર્કશીટ એટલે તમને ઓનલાઈન રિઝલ્ટ ચોવીસમી જૂન સુધી મળી જશે તો આ ન્યૂઝ સારા કહેવાય કારણ કે ડિપ્લોમાનું એડમિશન સત્તર જૂનથી શરૂ થઈ રહ્યા છે અને ચૌદ જુલાઈ સુધી એડમિશન થવાના છે તો જે લોકોએ ડિપ્લોમામાં જવું છે જે લોકોએ અગિયારમાં ધોરણમાં પ્રવેશ મેળવવો છે એમની માટે આ સારા ન્યૂઝ કહેવામાં આવે છે તો જે વિદ્યાર્થીઓ એંસીમાંથી છવ્વીસ માર્ક્સ પણ નથી લાવી શક્યા અને જે વિદ્યાર્થીઓ વીસમાંથી સાત માર્ક્સ પણ નથી મેળવી શક્યા એ લોકોને પણ પાસ કરવામાં આવશે અને માર્કશીટમાં ક્વોલિફાઈડ ફોર સેકન્ડરી સ્કૂલ સર્ટિફિકેટ લખવામાં આવશે એટલે માસ પ્રમોશન શબ્દ વાપરવામાં આવશે નહીં આ વસ્તુ સારી કહેવામાં આવે છે કે માસ પ્રમોશન શબ્દ નથી વાપરવાનો એલસીમાં પણ માસ પ્રમોશન શબ્દ વાપરવાનો નથી ધોરણ દસમાં માસ પ્રમોશન આપ્યા બાદ હવે વિદ્યાર્થી અને વાલીઓ પરિણામની રાહ જોઈ રહ્યા છે અને એવામાં આગામી પચીસમી જૂનના રોજ ધોરણ દસનું નું પરિણામ જાહેર થવાની શક્યતાઓ છે આ પરિણામ ધોરણ કસોટી અને ધોરણ એકમ આધારે તૈયાર કરવામાં આવશે જેમાં એસી માર્ક્સનું મૂલ્યાંકન અને ધોરણ નવ અને ધોરણ દસમાંથી તથા શાળાના મૂલ્યાંકનના વીસ માર્ક્સમાંથી પરિણામ અપાશે આવી રીતે પ્રથમ અને બીજી કસોટીના ચાલીસ ગુણના રૂપાંતરિત કરવામાં આવશે અને જે વિદ્યાર્થીઓ એસી માંથી છવ્વીસ કે સ્કૂલના વીસ માર્ક્સમાંથી સાત માર્ક્સ પર ના મળે તેઓને પણ પાસ કરવામાં આવશે એટલે માર્ક્સ માર્ક્શીટમાં લખવામાં આવશે ક્વોલિફાઈંગ ફોર સેકન્ડરી સ્કૂલ સર્ટિફિકેશન માર્ક્સ અપલોડ કરવામાં આવશે સત્તરમી જૂન સુધી શાળામાંથી અને પછી એના આંતરિક મૂલ્યાંકનના માર્ક્સને પણ અપલોડ કરી દેવામાં આવશે ફાઇનલી જીએસસીબી ડોટ ઓ અને એસએસસી માર્ક્સ ડોટ જીએસસીબી ડોટ ઓ પરથી ઓનલાઈન આઠ જૂન બે હજાર એકવીસના રોજ સવારે અગિયારથી વાગ્યાથી સત્તર જૂન સાંજે પાંચ કલાક સુધીમાં ભરવાના હતા જે ભરાઈ જશે કાલ સુધીમાં અને વિદ્યાર્થીઓના માર્ક્સ મળ્યા પછી સ્કૂલના ઇન્ડેક્સ નંબર પ્રમાણે અને નોંધાયેલા મોબાઈલ નંબર પ્રમાણે લોગિન કરીને જે પણ સ્કૂલ છે એ વિદ્યાર્થીઓને માર્ક્સને અપલોડ કરી શકશે અને ફાઇનલી વિદ્યાર્થીના માર્ક્સ અપલોડ થઈ ગયા પછી જે બોર્ડની જે આખી વેબસાઇટ છે એ પરથી વિદ્યાર્થીઓને પરિણામ મળી જશે તો બોર્ડમાં પરિણામ માટે શાળા માટેનો નિયમ હતો છથી દસ જૂન અને માર્ક્સ અપલોડ કરવાનો જે નિયમ હતો એ આઠથી સત્તર જૂન હતો અને બોર્ડ દ્વારા વિદ્યાર્થીઓનું ઓનલાઈન પરિણામ જાહેર કરવાનું ચોવીસ જૂન બે હજાર એકવીસ સંભાવના છે અને વિદ્યાર્થીઓને પ્રમાણપત્ર મળશે જુલાઈના બીજા અઠવાડિયામાં તો આવા પ્રકારની લેટેસ્ટ ન્યૂઝ મેળવવા માટે અમારી ચેનલ લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં